कोरोना वायरस नो कहर दिन प्रतिदिन वधी रह्यो छे त्यारे गुजरात सरकार सहित साबरकांठा वहीवटी प्रशासन तंत्र द्वारा रवि पाकना वेचाण माटे तमाम एपीएमसी सेंटर खाते रजिस्ट्रेशन नी कामगीरी शुरू करवामां आवी छे, जेमां जिल्लाना कोईपण खेडूतने रवि पाकना वेचाण माटे एपीएमसी खाते फोन द्वारा रजिस्ट्रेशन करावानुं रहेशे अने एपीएमसीमांथी फोन आव्या बाद पोताना खेतरनो पाक वेचवा जवानुं रहेशे। साबरकांठा जिल्लाना मार्केटयार्ड आजथी फरी कार्यरत थया छे, જેમાં રવિ પાકના વેચાણ માટે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। ત્યારબાદ તબક્કાવાર મર્યાદિત ખેડૂતોને ફોન અથવા મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે। વેચાણ માટે આવનાર ખેડૂતોએ ફરજિયાત માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા સાબરકાંઠા કલેક્ટર સીજે પટેલ દ્વારા ધરતીપુત્રોને અપીલ કરાઈ છે। સાથોસાથ તમામ વેપારીઓની જગ્યા પહેલેથી ફિક્સ કરી દેવામાં આવી છે અને જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમિત કેસોની સંખ્યા ન વધે તે માટે તમામ પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે। એક તરફ કોરોના વાયરસના કેસોની સંખ્યા વધતી જઈ રહી છે, તેવા સમયે ખેડૂતોએ પોતાના પાકને એપીએમસી માર્કેટમાં વેચાણ અર્થે જવા માટે ગુજરાત સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સહયોગ કરાયો છે। ત્યારે હાલના તબક્કે આગામી સમયમાં આ મામલે ખેડૂતોની સ્થિતિ ગંભીર ન બને તે પણ અત્યંત જરૂરી છે। હાલમાં જ આપણે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું, એમ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ અગાઉ કહ્યું હતું, એમ અત્યારે રવિ પાક આપણો બમ્પર થયો છે। ખેડૂતોને ખાસ કરીને આપણે સાબરકાંઠાની વાત કરીએ તો ખેડૂતો પાસે પોતાના ઘઉં છે, અત્યારે એરંડા પણ છે, બીજા નાના મોટા પાકો પણ છે, તો આ ખેડૂતોને મુશ્કેલી હલ થાય અને પોતાનો માલ રાજ્યમાં વેચાણ થાય તો એમને પોષણક્ષમ ભાવો પણ મળે, સારા ભાવ મળે, એના માટે પણ રાજ્ય સરકારશ્રીએ નિર્ણય કર્યા પ્રમાણે 15 તારીખથી અથવા ત્યારબાદ જ્યારે પણ એપીએમસીની પૂરી તૈયારીઓ હોય એની ચકાસણી અધિકારીઓ દ્વારા થઈ જાય અને પૂરેપૂરી તૈયારી હોય તો જે તારીખ નક્કી કરે એ તારીખથી એપીએમસીમાં જાહેર હરાજીથી ઘઉં, એરંડા, રાયડો કે બીજા જે કંઈ પાકો હોય એ પાકોની હરાજી થશે। આના માટે દરેક એપીએમસીએ પોતે પણ તૈયારી કરી છે, એમાં ખાસ કરીને ખેડૂતોએ પોતાના માલ વેચવા જવાનો છે એના માટે જે નંબર એપીએમસીએ આપ્યો હોય એ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવવો ફરજિયાત છે। રજીસ્ટ્રેશન કરાયા વગરના કોઈનો માલ ત્યાં એપીએમસીમાં હરાજીમાં લેવામાં આવશે નહીં। એટલે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે તમારે જે તે માર્કેટયાર્ડમાં તમારે માલ આપવો હોય એ માર્કેટયાર્ડના નંબર ઉપર જે નંબર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એ નંબર ઉપર તમારે લખાવવાનું છે કે કેટલો જથ્થો તમારે શેનો આપવાનો છે, કઈ વસ્તુનો આપવાનો છે એ લખાવવામાં ખાસ કાળજી લેવાની છે। એપીએમસી દ્વારા એક રજીસ્ટર રાખવામાં આવશે અને એમાં આ જે ખેડૂતોના નામ અને એમના ગણસીનું નામ નોંધવામાં આવશે। ત્યારબાદ એપીએમસી દ્વારા જ એમની ઓફિસ દ્વારા જ જે ખેડૂતોને માલ લઈ આવવાની જે તારીખ આપવામાં આવે એ તારીખે જ લઈ આવવાનું રહેશે, એ સિવાયની તારીખોમાં આવવાનું રહેશે નહીં। દરરોજના માની લો કે 40-50 ખેડૂતોને જે પ્રમાણે કેપેસિટી એપીએમસીની હોય એ પ્રમાણે ખેડૂતોએ માલ લઈને આવવાનો રહેશે અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ ખાસ જાળવવાનું છે। ખેડૂતોએ માસ્ક ફરજિયાત પહેરવાનો છે, એનું સેનિટાઇઝેશન પણ કરવાનું છે, એપીએમસી ઉપર સેનિટાઇઝ પણ થશે, પણ માસ્ક પહેર્યા વગર કોઈ નહીં આવે એ પણ ખાસ સાવચેતી આપણે ખેડૂત ભાઈઓએ રાખવાની છે। વેપારીઓએ પણ માસ્ક પહેરવાના છે, કામ કરતા ત્યાં કામદારો હોય તો એમને પણ ફરજિયાતપણે માસ્ક પહેરવાના છે। ટૂંકમાં વાયરસનો ચેપ ન લાગે એના માટેના તમામ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે, એમાં ખાસ બધાએ સહકાર આપવાનો છે જેથી કરીને આપણે આ વાયરસના ચેપને આગળ વધતો અટકાવી શકીએ અને સાથે સાથ આપણે જે આપણા માટે મૂડી ગઈ શકાય ખેડૂતો માટે એવો પાકનો નિકાલ પણ થઈ જાય અને આર્થિક રીતે એમની અગવડતાઓ પણ દૂર થઈ જાય। સતીશ ભટ્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા।